યામ ભૂમિતિનો આપણે એમસીક્યુ આ છે ત્રિકોણના શિરોબિંદુના યામ આપેલા છે મધ્ય કેન્દ્ર જી ના યામ પણ આપેલા છે 6 અને 3 તો અહીંયા ખૂટતું અવલોકન ખૂટતો યામ x અને y મેળવો તો જો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર જી x અને y આનું સૂત્ર આપણે યામ ભૂમિતિમાં આવે છે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર મેળવવાનું સૂત્ર x1 વત્તા x2 વત્તા x3 ના છેદમાં 3 y1 વત્તા y2 વત્તા y3 ના છેદમાં 3 3 એ 3 x1 વત્તા x2 વત્તા x3 ના છેદમાં 3 જો 3 એ 3 નો x યામનો સરવાળો કરવાનો છેદમાં 1 2 અને 3 કેટલા અવલોકન છે 3 એટલે છેદમાં લખા 3 જો મધ્ય કેન્દ્ર હોય તો x1 વત્તા x2 ના છેદમાં 2 y1 વત્તા y2 ના છેદમાં 2 પણ મધ્ય કેન્દ્ર છે એટલે છેદમાં આવશે 3 જો મધ્ય કેન્દ્રના યામ લખું 6 અને 3 6 અલ્પવિરામ 3 x1 એટલે 7 વત્તા y વત્તા 9 7 વત્તા y વત્તા 9 અને છેદમાં લખું 3 પછી જો y1 વત્તા y2 વત્તા y3 ના છેદમાં 3 એટલે કે x વત્તા 10 માઈનસ 6 ના છેદમાં 3 x પ્લસ 10 માઈનસ 6 છેદમાં 3 હવે જો x યામ સરખાવવામાં આવે તો આનો પહેલો યામ 6 આનો પહેલો યામ આવડો મોટો એટલે 7 પ્લસ y પ્લસ 9 ના છેદમાં 3 તો 6 સાથે સરખાવું તો 7 ને 9 16 પ્લસ y છેદમાં 3 અને આ 3 એ ગુણાય તો 6 તેરી 18 બરાબર 16 વત્તા y 16 બરાબર ની આ બાજુ જાય તો 2 વધે y ની કિંમત કેટલી આવી 2 હવે જો x ની કિંમત મેળવું x યામ આ y યામ સરખાવતા 3 બરાબર x 6 માંથી 10 માંથી 6 જાય તો 4 વધે અને છેદમાં 3 3 ગુણાય તો 3 તેરી 9 x પ્લસ 4 અને પ્લસ 4 ને પકડીને બરાબરની ઓલી બાજુ લઈ જાય તો માઈનસ થાય 9 માંથી 4 જાય તો કેટલા વધે 5 x ની કિંમત 5 મળી અને y ની કિંમત 2 x ની કિંમત જો પહેલા લખું x ની કિંમત કેટલી મળી 5 અને y ની કિંમત કેટલી છે 2 5 અને 2 ઓપ્શન આવશે d